આગળ વાત કરીએ તો સુરતમાં લેરી ડોન અને ભૂરી તરીકે પ્રખ્યાત એવી અસ્મિતા અને તેના સાથી મિત્ર પ્રકાશ ઉર્ફે રાહુલની દીવના નાગવા બીચ પરથી ગત રાત્રિના ધરપકડ કરવામાં આવી. સુરતમાં આ બંને પર અનેક ગુનાઓના મામલા નોંધાયા છે. દીવના નાગવા ખાતે સુરતના આરોપી યુવક અને યુવતીની ધરપકડ. યુવતી સુરત ખાતે લેડી ડોન તરીકે અને યુવક પણ લૂંટના મામલામાં પ્રખ્યાત છે. દીવ ખાતે ગત રાત્રિના નાગવા બીચ પર બવાલ અને હલ્લાગુલ થતા નાગવા બીચ પર ફરજ બજાવતા પોલીસ દ્વારા ઝઘડો શાંત પાડવા કોશિશ કરવામાં આવી, પરંતુ ઝઘડો શાંત ન થતાં તેઓને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા, જેમાં સામેલ યુવતી અસ્મિતા ગોહિલ રહે સુરત 21 વર્ષની પાછળથી 1 ફૂટ લાંબુ હથિયાર ચાકુ નીકળતા દીવ પોલીસ દ્વારા શંકા જતા વધુ પૂછપરછ કરવામાં આવી, તેમજ સુરત પોલીસને જાણકારી આપતા તેમના અનેક ગુનાઓ વિશે જાણ થઈ હતી, જેમાં લેડી ડોન યુવતી ઉના નજીક ગામ ગાંગડાની છે, પરંતુ હાલ સુરતમાં વસી ગયેલ છે અને આ યુવતીનું પૂરું નામ અસ્મિતા જીલુભા ગોહિલ છે, જ્યારે તેનું સાથી મિત્રનું નામ પ્રકાશ મનુ બાંભણિયા ઉર્ફે રાહુલ છે, જે પણ સુરતનું છે. તેની ઉંમર 21 વર્ષ છે. તેના પર પણ સુરત પોલીસમાં અનેક ગુનાઓ નોંધાયેલા છે અને તે ફરાર હતો, જેને દીવ પોલીસ દ્વારા પકડી પડાયો હતો. પ્રકાશ તેના સંબંધીમાં કોઈ મરી ગયું હોય તેની ઉત્તરક્રિયામાં આવેલ, જ્યાંથી ત્યાં દીવ તેની મિત્ર અસ્મિતા લેડી ડોનને મળવા આવ્યો, જ્યાં તેઓને દીવ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અસ્મિતા સુરતમાં લેડી ડોન અને ભૂરીના નામે પણ ઓળખાય છે અને તેનો વિડીયો યુટ્યુબમાં પણ જોવા મળે છે. તે ન્યૂઝ ચેનલોમાં પણ ઘણી ચર્ચિત થઈ ચૂકેલ છે. દીવ પોલીસ દ્વારા બંનેની ધરપકડ બાદ પૂછતાછ કર્યા બાદ દીવ કોર્ટમાં રજૂ થયેલ, જ્યાંથી બંનેને 14 દિવસ અમરેલી જેલ ખાતે મોકલવામાં આવ્યા છે. આ બનાવની આગળ બંનેની તપાસ દીવ જિલ્લા SP હરેશ્વર વિશ્વનાથપ્પા સ્વામીના માર્ગદર્શન હેઠળ SHO ભરત પરમાર અને હેડ કોન્સ્ટેબલ વિજુ ચૌહાણ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. મીનાક્ષી ગઢવી, ZS TV, દીવ.